તો વેલકમ બેક મિત્રો, હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ ઉપર. આજે મિત્રો આપણે ધોરણ 10માં 9મું ચેપ્ટર ગણિતમાં ત્રિકોણમિતિના ઉપયોગો, બરાબર ને, જે જૂના જમાનામાં અંતર અને ઊંચાઈ તરીકે જાણીતું હતું પહેલાંના અભ્યાસક્રમમાં, એનો અભ્યાસ કરીશું. એક જ સ્વાદે છે, જૂના કોર્સમાં નવા કોર્સમાં ખાલી એક દાખલો ઓછો થયો છે. નવા કોર્સમાં આપણે 16મો દાખલો નથી ગણવાનો, એટલે જો તમારી જોડે જૂની ચોપડી હોય તો તમારે 15 સુધી દાખલા છે ને, 16મો ગણી નાખશો તો કોઈ ફરક નહીં પડશે. ચેપ્ટર બહુ મસ્ત છે મિત્રો, આટલો સરસ છે કેમ કે બધા જે સૂત્રો છે એટલે બધા આખું ચેપ્ટર એક જ વસ્તુ પર ચાલે છે, અને આપણે સમજી લઈશું એટલે તમને બધા દાખલા આવડી જશે. અને જે મિત્રો આ ચેપ્ટરને એવું વિચારતા કે છોડી દઈએ કે ભાઈ જવા દો આના બદલે બીજા ચેપ્ટરો કરી લઈએ, એ મિત્રો આ ભૂલ ના કરશો તમે, કે આ ચેપ્ટરના માર્ક્સ તમને ઇઝીલી મળશે. મારા ખ્યાલથી તમને બીજા સંભાવનામાં કદાચ કોઈ દાખલો ના આવડે, પણ આના તમને આવડી જશે. કે આ લોકોનો નિયમ શું છે કે ઇઝી ચેપ્ટરમાંથી હાર્ડ પૂછવાનો અને હાર્ડ ચેપ્ટરમાંથી ઇઝી પૂછવાનો, એટલે આના દાખલા તમે શીખી લેશો આવડી જશે. તમે 2-3 દાખલા જોશો ને તોય આવડી જશે. પહેલાં તમને સૂત્રો સમજાવો તોય તમને ખબર પડી જશે ચેપ્ટરમાં શું છે. તો લેટ્સ બિગિન ચેપ્ટર નંબર 9, ત્રિકોણમિતિના ઉપયોગો. તો આ જે ચેપ્ટર નંબર 9 છે ત્રિકોણમિતિના ઉપયોગો, આમાં બે વસ્તુ મેઇન છે, અંતર અને ઊંચાઈ. આ અંતર છે ને આ ઊંચાઈ છે, બરાબર. હવે તમને ઘણી વખત એવો પ્રશ્ન થાય કે કયો સૂત્ર ક્યારે લગાવવાનો, હવે સાંભળી લેજો. આ જે ત્રિકોણમિતિમાં કયો સૂત્ર ક્યારે લાગે, આપણી પાસે સમજી લો કે 3 ત્રિકોણ આપેલા છે, એ બી સી પી ક્યુ આર એક્સ વાય ઝેડ. તમારે હંમેશા યાદ રાખવાનું મિત્રો, આ ત્રિકોણમાં જો આ બંનેની વાત કરવામાં આવે છે, આ બંનેની જે મોટા ભાગે દાખલામાં આવશે આખા ચેપ્ટરમાં, આ છે અંતર અને આ છે ઊંચાઈ, તો તમારે લગાવવાનું 10. જ્યારે પણ સામેની બાજુ અને પાસેની બાજુની વાત કરવામાં તો 10 લગાવવાનું. જ્યારે તમારે આ બંનેની વાત કરવામાં આવે સામેની બાજુ અને કર્ણ, તો તમારે લગાવવાનું 60. અને જ્યારે તમારે આ બંનેની વાત કરવામાં આવે ખૂણો, અહીંયાનો આપણે હંમેશા આ જ ખૂણો ગણીશું, યાદ રાખજો આ ખૂણા માટે છે બધું, તો તમારે લગાવવાનું કોસ. બસ મોસ્ટ ઓફ 10 લાગશે અને થોડાક ટાઈમ સાઈન લાગશે, કોસ બહુ ઓછો લાગે છે. તો બસ આ 3 સૂત્રો છે. આ બંને લાગશે, આ બંનેની વાત હોય, એક આપ્યું એક શોધવાનું હોય તો 10, આ બંનેમાંથી એક આપ્યું ને એક શોધવાનું તો સાઈન, આ બંનેમાંથી એક આપ્યું ને એક શોધવાનું હોય તો કોસ. ખબર પડી ગઈ છે. ઓકે, તો આના પરથી બધા દાખલા તમને ખબર પડી જશે. લેટ્સ સ્ટાર્ટ સ્વાદે 9.1. તો મિત્રો આ ચેપ્ટરમાં સૌથી મહત્વનું છે આકૃતિ, કે આકૃતિ દોરતા આવડશે, સમજતા આવડશે તો તમને દાખલો એકદમ ઇઝીલી આવડી છે. પહેલા દાખલા તરફ વધીએ આગળ. શિરોલંબ સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચ પરથી જમીન સાથે ખેંચીને બાંધેલો 20 મીટર દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. તમને સમજાઈ દઉં, આ સર્કસનો તંબુનો મેઇન થાંભલો છે વચ્ચેનો, સમજી લો આ, અને અહીંયા એક આ દોરડું બાંધેલું છે, અને અહીંયા આપણો એક કલાકાર આ દોરડા સાથે ચડી રહ્યો છે, એવું સમજી લો આપણો કલાકાર છે. તો આની અંદર જો જમીન દોરડા સાથે 30નો ખૂણો બનાવે છે. આ ચેપ્ટરની ખાસિયત શું છે કે અહીંયા દરેક ખૂણો એટલે આમ ઝાડ પણ પડશે તો ખૂણા વાઇઝ પડશે, બરાબર ને. તો થાંભલાની ઊંચાઈ શોધો, આ આપણો થાંભલો છે, બરાબર, તો આની ઊંચાઈ શોધવાની છે. તો બસ આપણે અહીંયા લખવાનું થોડુંક, કે ભાઈ આપણે અહીંયા લખીશું ભાઈ કે આકૃતિમાં, નાનકડો દાખલો છે એકદમ, આકૃતિમાં એ બી છે થાંભલાની ઊંચાઈ, એ બી બરાબર થાંભલાની ઊંચાઈ જે આપણે શોધવાની છે, અને એ સી બરાબર દોરડાની લંબાઈ જે આપી છે. કેટલી આપી છે ભાઈ? અરે લંબાઈ આપી છે 20 મીટર. ઓકે, ચાલો હવે આપણે અહીંયા લખવાનું વાક્ય, કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો સી 30નો છે. અહીંયા લખીશું એટલું કે ભાઈ કાટકોણ ત્રિકોણ, બધામાં આ જ વાક્ય લખીશું, એબીસીમાં ખૂણો સી 30નો છે. તો લગાવો, આ બંનેની વાત હોય તો શું લગાવવાનું, યાદ છે ને તમને, સાઇન લગાવવાનું. ઉપરવાળા બે તો સાઇન, ઉપર નીચે 10, બરાબર ને, નીચે ઉપર અને આ વાળું નીચે અને સાઇડમાં કર્ણ, તો કોસ આવશે. તો લગાવો સાઇન થીટા, એટલે સાઇન 30 સામેની બાજુ છેદમાં કર્ણ. હવે જો સાઇન 30ની કિંમત તમને ખબર હોય જોઈએ, સાઇન 30 છે 1/2, એ બી ખબર છે નથી, એસી ખબર છે 20 ઉપર જશે, તો ભાઈ 20 ઉપર લઈ જાઓ. એ બી બરાબર 20ના છેદમાં 2, 10 દુ 20, તો આપણો જવાબ આવશે ભાઈ
થાંભલાની ઊંચાઈ આવશે 10 મીટર. કેટલા મીટર? 10. એકદમ ઇઝી દાખલો છે. ચલો બીજા દાખલા તરફ આગળ વધીએ. બીજો શું કહે છે? તો બીજો દાખલો છે મિત્રો, વાવાઝોડાના કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી એની ટોચ જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. વાહ વાહ, ઝાડારો ગણિતનો ચાહક લાગે છે. જો તમને પહેલાં સમજાવું, આ છે આપણો એક ઝાડ અને આ ઝાડ, આવું સમજી લો ઝાડ છે, આ ઝાડ વાવાઝોડાના કારણે વળી જાય છે. વળી જાય અને વળીને એનું જે ટોચ છે એ જમીન સાથે આમ વળી ગયું છે, સમજી લો 30નો ખૂણો બનાવે છે. ઓકે, પહેલાં ઝાડ આમ હતો એટલે સમજી લો કે આ એ બી બાજુ એની જે છે એ ઊભી રહેલી બાજુ છે અને એસી બાજુ વળી ગયેલી છે. એટલે જો તમે આકૃતિ હજી સ્પષ્ટ દોરો સીધી, તો આમ આવશે જેમાં એ બી અને સી, આમાં આ જે એ બી છે ને એ ઊભું રહેલું ઝાડ વાવાઝોડા પછી, એ બી બરાબર વાવાઝોડા પછી ઊભું રહેલું ઝાડ, અને એસી બરાબર આ જે ભાગ તમને દેખાય છે વાવાઝોડા પછી, વાવાઝોડા પછી વળી ગયેલું ઝાડ, અને આ બીસી બંને વચ્ચેનું અંતર છે 8 મીટર. આટલું માપ છે 8, અને આ ખૂણો કેટલાનો છે ભાઈ? 30નો. તો ભાઈ બીસી બરાબર ઝાડના મૂળ અથવા ઝાડના થડ, શું લખ્યું છે? હા, ઝાડના ટોચ અને થડ વચ્ચેનું અંતર. ઝાડના ટોચ અને થડ વચ્ચેનું અંતર. ઓકે, હવે આપણે આમાં દાખલો ગણીશું. તમે જો સમજી લો, જો આપણે આ શોધવાનું છે અને આ પણ શોધવાનું છે. તો પહેલાં જો તમારે આ બંને લગાવવું હોય, આ બંને શોધવું હોય અંતરની ઊંચાઈ, તો 10 લગાવવાનું. તો પહેલાં 10 લગાવવું પડશે, પછી તમે આ બંને લગાવો તો આ ઉપરથી આ શોધવું હોય તો કોસ લગાવવાનું, પણ મળી જશે ખરા. તો ચલો પહેલાં અહીંયા લખીશું આપણે કાટકોણ ત્રિકોણ, બધામાં આ લખવાનું, કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો સી 30નો છે. માટે આપણે પહેલાં 10 લગાવીએ. 10માં બંને બાજુ આવીએ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા લગાવીએ 10 30 બરાબર સામેની બાજુ એ બી છેદમાં બી સી. હવે 10 30ની કિંમત તમારે મોટે હોવો જોઈએ, 1/√3. એ બીની કિંમત ખબર નથી અને બી સીની કિંમત છે 8. 8/√3, √3 બી સીની કિંમત, એ બીની કિંમત ખબર નથી ને આપણને, એ બી એમને એમ બી સી બરાબર 8, ઊંધું થઈ ગયું. 8 ઉપર લઈ જાઓ, 8 × 8 8/√3 આ આવી ગયો આપણો પરિણામ નંબર 1 એ બી. ઓકે ચલો, હવે આનો પરથી આ બંને શોધી નાખીએ. તો આ બંને શેમાં આવશે ભાઈ? પાસેની બાજુ છેદમાં કર્ણ, કોસમાં લગાવશે. કોસ 30 લગાવો, કોસ 30 જેમાં પાસેની બાજુ શું છે? બીસી છેદમાં કર્ણ એસી. કોસ 30 એટલે √3/2. બીસી ખબર છે 8 અને એસી ખબર નથી. એસી ઉપર જશે, 2 ઉપર જશે, √3 નીચે આવશે, બધા ક્રોસમાં જતા રહેશે. એસી આમાં ક્રોસમાં આવી જશે ભાઈ, 2 ઉપર જશે, 8/2/√3. 8 2 કેટલા થાય? 16. 16√3 મીટર. હવે જો આપણી પાસે બે વસ્તુનો માપ આવી ગયા છે, આનું પણ આવી ગયું છે ને આનું પણ આવી ગયું, તો ટોટલ કરી દો આખા ઝાડની ઊંચાઈ થશે. તો મિત્રો હવે આપણને ઝાડની કુલ ઊંચાઈ મળી જશે. ઝાડની કુલ ઊંચાઈ જો, આ એ બી છે, એ આ પણ ઝાડ છે ને એસી પણ, એ પણ ઝાડ છે, એટલે આ બંને ઝાડ જ છે. તો અહીંયા લખીશું ભાઈ ઝાડની ઊંચાઈ બરાબર, ઝાડની કુલ ઊંચાઈ બરાબર AB + AC. હવે જો એ બી કેટલા છે આપણી પાસે? એ બીની કિંમત છે 8/√3, અને એસીની કિંમત કેટલી છે? 16/√3.
બંનેના છેદ સરખા છે 8 ને 16 24 ભાગ્યા રૂટ 3 હવે છેદમાંથી જ્યારે રૂટ વાળી સંખ્યા હટાવી હોય તો એની એ સંખ્યા વડે ગુણી દેવાનું રૂટ 3 રૂટ 3 તો નીચે થઈ જશે રૂટ 3 રૂટ 3 3 થઈ જશે તો 3 વડે ઉડાડ દો અને 8 તરી 24 તો ઝાડની ઊંચાઈ આવશે ભાઈ 8 રૂટ 3 મીટર સારો દાખલો છે પૂછાય એવો છે 4 માર્ક્સમાં तो मित्रों तीजो दाखलो छे एक ठेकेदार बाळकोने रमवा माटे बगीचा मां बे लपसणी लगावानी छे ते माटे 5 वर्षथी ओछी उमरना बाळको माटे ते जमीन परनो ऊपरनो छेडो 1.5 मीटर रहे तेनी साथे जमीननो 30 नो खूणो बनावे तो भाई जो एक लपसणी छे 5 वर्षथी ओछी उमरना बाळको माटे एटले टूंकमां बे लपसणी छे एक नानी छे अने एक मोटी छे बराबर ने आ आपणी बे लपसणी थई गई छे एक नानी एक मोटी अने બંનેનો જે ખૂણો છે એ આપણે સમજવાનો છે આ અહીંયા આપણી લપસણી છે આ લપસણી છે જે તમે લપસણી ખાધી જશે ભાઈ બગીચામાં મજા આવે મોટાઓને આરાવ ખાવા નહીં દેતા પણ મોટા માટે પણ મોટી લપસણી બનાવી જોઈએ જીવનમાં લપસણી ખાવા જેટલો કોઈ મજા નથી બરાબર ને તો ભાઈ આ બે લપસણીના નામ હું લખી દઉં છું તમને ખ્યાલ આવી ગયો છે અહીંયાથી આપણે સરકવાનું છે સરકાઈ લ્યો ખટિયા બરાબર ને તો 5 વર્ષથી આ 5 વર્ષથી ઓછી ઉંમરવાળા માટે છે 5 વર્ષથી ઓછી ઉંમરવાળા માટે અને આ છે 5 વર્ષથી વધુ બરાબર ને બંનેમાં શું ફરક છે લખી દઈએ બંનેમાં આ 5 વર્ષથી ઓછી છે 5 વર્ષથી વધુ છે ભાઈ અને આનો 1.5 મીટરનો છે આની હાઈટ આની હાઈટ વધારે છે અને ખૂણો 30નો છે જ્યારે પેલાની ઊંચાઈ છે ત્રીજો 3 છે આ મોટાવાળા માટે આની હાઈટ ડબલ છે અને ખૂણો પણ ડબલ છે 60નો છે તો આપણે શોધવાનું છે કે બંને લપસણીની લંબાઈ શોધો એટલે બંનેમાં આપણે આ અને આ શોધવાનું છે તો દાખલો તમારી સમક્ષ એકદમ ક્લિયર થઈ ગયો છે બસ હવે આપણે કિંમત મૂકીને આને ગણી નાખીએ પહેલાં લખીએ કે ભાઈ એબી બરાબર ભાઈ નાની લપસણીની લંબાઈ નાની લપસણી બરાબર કેટલા મીટર છે 1.5 મીટર અને બી એસી બરાબર ની નાની લપસણી નહીં નાની લપસણીની ઊંચાઈ ભાઈ ઊંચાઈ ઊંચાઈ નાની લપસણીની ઊંચાઈ અરે શું વેચવા આવ્યો છે ભાઈ ક્યાં રાત્રે વેચવા નીકળી જાય છે ચલો એસી બરાબર ભાઈ 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 એસી બરાબર નાની લપસણીની લંબાઈ નાની લપસણીની લંબાઈ જે આપણે શોધવાનું છે બસ અહીંયા પણ એવું લખીશું ડીઈ બરાબર મોટી લપસણીની ઊંચાઈ એટલે આમ હાઈટ જેટલી ઊંચાઈ મૂકી છે ને અને ડીએફ મોટી લપસણીની લંબાઈ જે એકચ્યુઅલી આપણે શોધવાની છે ઓકે લંબાઈ હવે આપણે બે ત્રિકોણ લેવાના છે બંને કાટખૂણો છે આ બંને પહેલા લઈશું કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો સી 30નો છે અહીંયા લખીશું કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો સી 30નો છે તો લગાવો ટેન 30 નહીં જો આ બંને આપ્યું હોય આ બંનેમાં ટેન લાગશે આ બંનેમાં કોસ લાગશે ને આ બંનેની વાત હોય તો સાઇન લાગશે સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ તો લગાવો આમાં સાઇન 30 બરાબર એબી એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે શું આવશે એસી સાઇન 30ની કિંમત તમને ખબર છે મિત્રો 1/2 અને એબી દોઢ છે દોઢ તો એસી શોધવાના છે શોધવાના છે એસી ઉપર જશે બે ઉપર જશે ભાઈ તો એસી બરાબર 1.5 × 2 તો એસી બરાબર 3 મીટર ભાઈ નાની લપસણી 3 મીટરની હશે 3 સેકન્ડ સુધી ઘસશો 3 મીટર સુધી બરાબર ને એને 3 મીટરમાં તો લગભગ બહુ ઓછો ટાઈમ લાગશે આગળ વાત કરીએ બીજી લપસણી લઈ લઈએ કાટકોણ ત્રિકોણ ડીઈએફમાં કાટકોણ ત્રિકોણ ડીઈએફમાં ખૂણો એફ બરાબર 60
तो भाई फटाकड़ा बहु फूटी रहा है, 60 है तो लगाओ आमा पर 60 लागसे, साइन 60 बराबर डीई छेद में डीएफ। भाई साइन 60 એટલે रूट 3 भाग्या 2 અને ડી બરાબર શોધવાના છે કેટલા છે 3 અને ડીએફ ખબર નથી। ઓકે મિત્રો હવે આપણે આને અદલા બદલી કરીશું, ડીએફ ની કિંમત શોધવા માટે 2 ને ઉપર લઈ જશું અને √3 નીચે આવશે ડીએફ ઉપર જતો રહેશે, તો અહીંયા લખીશું આપણે ડીએફ બરાબર આ ઉપર ગયું 2 ઉપર જશે અને √3 નીચે આવશે, જોજો આ ઉપર જશે આ બાજુ ઉપર જશે નીચે બધા ઉપર નીચે જતા રહેશે 2 ગુણ્યા 3 છેદ માં √3। હવે જો આપણે 2 તરીકે લખાય 6√3, √3 તમારે છેદમાંથી જ્યારે પણ દૂર કરવા હોય તો તમારે એને √3 વડે ગુણી દો, તો ઉપર આવશે 6√3, નીચે √3 કેટલા થઈ જશે 3 અને ઉડતા તોડાઈ દો 3 2 6 તો આપણો જવાબ આવી ગયો 2√3 df। એનો મતલબ જે નાની લપસણી છે AC એ કેટલાની આવી 3 મીટર, અહીંયા લખીશું नानी लपसणी 3 मीटर छे, मतलब 3 मीटर સુધી સ્લાઇડ કરશે અને મોટી લપસણી એ છે 2√3 મીટર। હવે તમે કહેશો આરો 2√3 એટલે કેલી, જો તમને સમજાવું 2√3 ની કિંમત લગભગ 1.73 ની આસપાસ હોય છે, તો 1.73 ગુણ્યા 2 કરી દો એટલે 3.46 મીટર, એટલે 3.5 મીટર ની આસપાસ, થોડીક વધારે પેલા કરતા। તમારો જવાબ જે આવતો હોય પોઈન્ટમાં આવતો હોય કે રૂટમાં આવતો જોઈ લેજો। ઓકે આગળ વધીએ, તો મિત્રો ચોથો દાખલો વાત કરીએ, ટાવરના પાયાથી 30 મીટર દૂર એક બિંદુ છે, તો ભાઈ વેરી ઇઝી, આ ટાવર છે સમજી લો, આ ટાવર છે અને પાયાથી 30 મીટર દૂર એક બિંદુ છે, એનો ઉચ્છેદ કોણ, ટાવરના ટોચનો ઉચ્છેદ કોણ, ઉચ્છેદ કોણ એટલે ઉપરની તરફ જોવાનું, આ ઉચ્છેદ કોણ એટલે નીચેની તરફ 30 નો છે, તો ભાઈ ટાવર ની ઊંચાઈ શોધો। ભાઈ હવે આનાથી ઈઝી દાખલો શું હશે, આ છે આપણો એબી ટાવર, બપ્પુ દાખલો છે, એબી બરાબર ટાવર ની ઊંચાઈ ઈ, હા, અને બીસી બરાબર ટાવર અને જમીન પરના બિંદુ વચ્ચેનું અંતર, પરના પર ના બિંદુ વચ્ચેનું અંતર, અને આપણે આપણે શોધવાનું છે ઊંચાઈ, અંતર આપ્યું છે ને ઊંચાઈ શોધવાનું છે, અંતર છે, અંતર છે ને આ છે ઊંચાઈ। ઓકે તો મિત્રો આપણે આમાં લગાવીશું, અહીંયા કાટકોણ ત્રિકોણ લખીશું, અહીંયા કાટકોણ ત્રિકોણ એ બી સી માં ખૂણો સી 30 નો છે। હવે આ બંનેની વાત આવે ત્યારે શું લખવાનું ખબર તમને, ટેન ટન 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 તારા ટેન લગા દો તું તો સારા, તો ટેન 30 બરાબર એ બી ભાગ્યા બી સી, ટેન 30 ની કિંમત તમને ખબર છે 1/√3, એ બી બરાબર ખબર નથી અને બી સી આપણને ખબર છે 30, બસ 30 ને ઉપર લઈ જાઓ ભાઈ મેરે ભાઈ, તો એ બી બરાબર 30 છેદમાં √3, હવે √3 હટાવવું છે તો શું કરવાનું, ઉપર નીચે √3 વડે ગુણી દો ભાઈએ 30√3, નીચે આવશે √3 3 દાન 30, તો જવાબ આવશે 10√3 ટાવરની ઊંચાઈ। ઓકે પોઈન્ટમાં લાવવું હોય તમારે, ભાઈ તમારી ઈચ્છા હોય કે ભાઈ પોઈન્ટમાં લાવી દો, તો 1.73 વડે ગુણી દો 17.3 મીટર ટાવરની ઊંચાઈ, બસ બંનેમાં લઈ દીધું। આગળ વધીએ છેલ્લા દાખલા તરફ આજના, મિત્રો પાંચમો દાખલો છે પતંગ વિશે, તો ભાઈ પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહી છે, એક કાપ્યો છે બરાબર ને, તો 60 મીટરની ઊંચાઈ પર આપણે પતંગ દોડી દઈએ, ધીસ ઇઝ અવર પતંગ બરાબર ને, ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય આપણી પતંગ રે, ઉડી ઉડી જાય, જમીન પર એક માણસ આને ઉડાઈ રહ્યો છે, આ માણસ છે ભાઈ, એ આ પતંગ ઉડાઈ રહ્યો છે આ જોરથી, ચલો ખેંચમ ખાંચી કરે છે ભાઈ,
તો ભાઈ આને તો બિંદુ સાથે બાંધેલું છે પણ આપણે માણસ દોરી દીધો છે અને જારો 60 મીટર ઊંચાઈ પર ઉડી રહી છે અને હાઈટ છે 60 મીટર અને આ જે ખૂણો બનાવી રહ્યો છે એ છે 60 નો ભાઈ ખૂણો બી 60 નો હાઈટ બી 60 ની છે આ એની દોરી છે આપણે દોરીની લંબાઈ શોધવાની છે તો ભાઈ દાખલો એકદમ ઈઝી છે આ એ બી અને સી બરાબર ને આ બધું તમારે પતંગ ને બધું દોરવાની જરૂર નથી ખાલી લખી દેવાનું કે ભાઈ એ બી બરાબર પતંગની ઊંચાઈ જે આપી છે આપણી 60 મીટર બરાબર ને અને એસી બરાબર દોરીની લંબાઈ દોરીની લંબાઈ જે આપણે શોધવાનું છે બસ દાખલો ફિનિશ છે આમાં લખવાનું કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો સી 90 નો છે કાટકોણ ત્રિકોણ એ બી સીમાં ખૂણો સી 90 નો શું લે 60 નો છે આ બંનેની વાત છે જ્યારે જ્યારે આ બંનેની વાત હોય આની અને આની સામાની અને સામેની બાજુની કર્ણની તો લગાવીશું સાઈન તો લગાવો ભાઈ સાઈન 60 આ બંનેની હોય તો 10 આ બંનેની તો સાઈન આ બંનેની હોય તો કોસ યાદ રાખવાનું સામેની બાજુ કર્ણ તો સાઈન લગાવવાનું સાઈનમાં આવશે એ બી છેદમાં એ સી હવે સાઈન 60 ની કિંમત છે રૂટ 3/2 એ બીની કિંમત છે આપણી પાસે 60 મીટર અને એસી એટલે દોરી શોધવાની છે આ દોરીને ઉપર લઈ દો એસીને 60×2/√3 ના મુન્ના ના √3 ચાલે નાય તો એક કામ કરો યાર √3 વડે ગુણી નાખો પતી જાય જો 60×2 120 √3 નીચે આવશે √3 એટલે 3×3 = 120 તો એસી બરાબર દોરી લંબાઈ થશે 40√3 મીટર તમને √3 ના ગમતો હોય ને ભાઈ તો 1.73 ગુણીને એને 40 વડે ગુણી દેજો એટલે તમારો જવાબ આવી જશે ઓકે તો આ પૂરું થઈ ગયું છે